नमस्कार विद्यार्थी मित्रों, हूँ महेश भाई खानला श्री सनफ्लावर विद्यालय खोलड़िया वती आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज आप मित्रों धोरण 10 विषय छे संस्कृत, पाठ छे 15मो, पाठनु नाम छे जय पराजयो वा। शू नाम छे? जय पराजयो वा, जेनु अनुवाद थाय छे जय के पराजय। प्रश्न थाय छे शू के छे? जय के पराजय। हवे आ पाठ छे मित्रों, शू छे? पाठ। हवे पाठनी अंदर आपणने एवुं कहेवामां आव्युं छे के जे लोको छे एमणे खरेखर विजय प्राप्त कर्यो छे के पछी पराजित थया छे, एवो प्रश्न थाय छे। एटले पाठनुं नाम आव्युं छे जय के पराजय। हुं जोईए आपणे के आपणे शुं कहे छे पाठ। प्राचीन कालमां, क्या कालमां? प्राचीन एटले जूनुं कालमां पण युद्धो थता हता अने તેમાં બહુ મોટો માનવ સહાર પણ થતો હતો। મિત્રો તમે પણ જાણો છો કે યુદ્ધો આજે પણ થાય છે અને પ્રાચીન કાળની અંદર પણ યુદ્ધો થતા હતા। એ યુદ્ધના કારણે કોનો વિનાશ થતો હતો? તો કે એ યુદ્ધોની અંદર મોટા ભાગનો, બહુ મોટો વર્ગ છે એ માનવ સહાર, માનવ સહાર એટલે માણસો મૃત્યુ પામતા હતા। તેના કારણે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર, એટલે કે માતા પિતા વગરના પણ બનતા હતા। શું કહે છે? યુદ્ધ થતું હતું અને યુદ્ધના કારણે જે માનવો છે એ માણસો મૃત્યુ પામતા હતા અને એ માણસો એટલે કે સ્ત્રીઓ અને પુરુષો છે એમના જે મૃત્યુના કારણે એમના જે સંતાનો છે એ સંતાનો નિરાધાર એટલે કે માતા પિતા વગરના બની જતા હતા। આમ છતાં પૃથ્વી, જળ, વાયુ, આકાશ, પૃથ્વી છે, પાણી છે, આપણે હવા લઈએ છીએ હવા છે, અને માથે આકાશ છે વગેરે કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી। એટલે જે કુદરતે આ સૃષ્ટિની રચના કરી છે તો એની અંદર મિત્રો પૃથ્વી છે, ધરતી માતા, જળ એટલે પાણી છે, વાયુ એટલે આપણે જે શ્વાસ લઈએ છીએ એ છે, આકાશ એટલે માથે આકાશ પણ છે। આ જે કુદરતી તત્વો છે એને કોઈ હાનિ થતી નથી। નુકસાન કોને થયું? તો કે માનવજાત છે એ માનવજાતને આનો ભોગ બનવું પડે છે। કેનો ભોગ? તો કે યુદ્ધનો ભોગ માનવજાત બને છે। જે કુદરતી છે એ કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી, તેઓ શુદ્ધ રહેતા હતા, જેવા હતા એવા રહેતા હતા। દાખલા તરીકે પૃથ્વી છે તો એ પણ ચોખ્ખી છે, જળ એટલે પાણી પણ શીતળ છે, વાયુ એટલે હવા પણ શુદ્ધ છે, અને આકાશ એ પણ સ્વચ્છ દેખાય છે, એને કોઈ હાનિ થતી ન હતી, એ જેવા હતા તેવાને રહેતા હતા। અત્યારના જમાનામાં, ક્યાંના જમાનામાં? અત્યારના સમયમાં રાસાયણિક શસ્ત્રોને વધારે પડતા ઉપયોગી આ તત્વોએ પ્રદૂષિત થયા છે। કયા મિત્રો? જે આપણે કેમિકલવાળા વાપરીએ છીએ તે અત્યારના જમાનામાં રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી આ તત્વો છે એ તત્વો કેવા થયા? પ્રદૂષિત, ઝેરી બની ગયા છે, અને પ્રદૂષિત ઝેરી જળ અને વાયુના કારણે અનેક લોકો છે અસાધ્ય રોગોથી ગ્રસ્ત બને છે। જે અત્યારનો સમય છે મિત્રો, કે પહેલાંના સમયની અંદર જે શસ્ત્રોનો ઉપયોગ થતો હતો તે રાસાયણિક હતો અને જેના કારણે આકાશ છે, પૃથ્વી છે, જળ છે અને વાયુ છે એને કોઈ હાનિ થતી ન હતી, પણ અત્યારના સમયમાં રાસાયણિક શસ્ત્રોનો વધારે પડતો ઉપયોગ થવાથી
તે આ તત્વો છે એટલે કે કયા તત્વો પૃથ્વી જળ વાયુ અને આકાશ એ પ્રદૂષિત થયા છે પ્રદૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગોથી ગ્રસ્ત બન્યા છે લોકોના શરીરમાં રોગો આવ્યા છે અને એ રોગોને કારણે સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તો પણ મરણને શરણ થાય છે શું કહે છે કે જે લોકો આ યુદ્ધની અંદર જોડાયા ન હોય લડવા માટે છતાં પણ એવા લોકો પણ મૃત્યુ પામે છે સેના કારણે કારણ કે કેમિકલવાળા શસ્ત્રોનો ઉપયોગ કરવાથી એ ઝેરી શસ્ત્રો છે એ જ્યાં ફૂટે છે જ્યાં પડે છે પાણીમાં તો પાણી દૂષિત થાય છે પૃથ્વી ઉપર પડે તો જમીનને નુકસાન કરે છે અને એના દ્વારા નીકળતો જે ધુમાડો છે એ વાયુને પ્રદૂષિત કરે છે અને એ વાયુ જ્યારે આકાશમાં જાય છે ત્યારે આકાશને પણ નુકસાન થાય છે બીજી બાબત કે કેટલાક લોકો છે એ પણ પોતે મૃત્યુ પામે છે એટલું જ નહીં ભવિષ્યની અનેક પેઢીઓ સુધી આવા દુષ્ટ પરિણામો માનવજાતને ભોગવવાનો વારો આવશે અને જો આવું ના આવું ચાલશે ને તો મિત્રો ભવિષ્યની અંદર હવે પછીના સમયમાં કે જે હવેની જે પેઢીઓ છે એ પેઢીઓ જો આવા શસ્ત્રોનો ઉપયોગ કરશે તો એના દુષ્ટ પરિણામો કોઈ બીજા નથી ભોગવવાના પણ કોને ભોગવવાના છે મનુષ્યએ ભોગવવા પડશે અને જેના કારણે મનુષ્યનો મૃત્યુ થશે તમે અત્યારે જાણો છો મિત્રો કે આ સમયની અંદર કોરોના વાયરસ છે અને એ કોરોના વાયરસના કારણે ખાલી એક વાયરસ જ છે ચીનમાંથી ખાલી ફેલાણો છે જો આખા વિશ્વની અંદર એ રોગ ફેલાણો તો એના કારણે કરોડો લોકો મૃત્યુ પામ્યા છે હજારો નહીં લાખો નહીં કરોડોની સંખ્યામાં એ લોકો મૃત્યુ પામ્યા છે અને એ કદાચ હજી પણ આજે એક વર્ષ થશે છતાં પણ હજી એ કોરોના વાયરસ જડમૂળમાંથી નીકળી ગયો નથી એના કારણે મનુષ્યને ત્યાર પછી આકાશ છે પૃથ્વી છે અને વાયુ છે એ બધાને નુકસાન કરે છે પણ એની કરતાં પણ વધારે જે માનવજાત છે એ માનવજાતને એનો ભોગ બનવું પડે છે યુદ્ધનું પરિણામ હંમેશા ભયંકર જ હોય છે છતાં માનવજાત સતત યુદ્ધ કરતો રહે છે તમે પણ જાણો છો મિત્રો કે આપણે ઘણી વખત વાત સંભળાય ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થશે પણ આપણે જાણીએ છીએ મિત્રો કે યુદ્ધ થાય તો યુદ્ધનું પરિણામ હંમેશને માટે ભયંકર એટલે કે ખતરનાક જ હોય છે એમાં માણસે પોતાની પાસે રહેલું બધું ખોણવાળો આવે અને કેટલાય લોકો મૃત્યુ પામી અને એ માનવજાત હંમેશને માટે એ યુદ્ધમાં જોડાયા છે લડે છે તમે પણ જાણો છો કે આજે આપણે બોર્ડર ઉપર કેટલાય સૈનિકો મૃત્યુ પામે છે શહીદ થઈ જાય છે છતાં પણ યુદ્ધ બંધ થતા નથી અને યુદ્ધનું પરિણામ હંમેશા માટે કેવું હોય છે મિત્રો ભયંકર જ હોય છે અને એનું માણસ આજે સતત યુદ્ધ કરતો રહે છે આધુનિક સમયમાં વિવિધ રાસાયણિક શસ્ત્રોને લીધે યુદ્ધ અત્યંત અનિષ્ટકારક બન્યા છે તેનું વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે કેવા બન્યા છે મિત્રો અનિષ્ટ જો ઉપયોગ ન કરે તો એ આધુનિક ટેકનોલોજીને અનુરૂપ થતા નથી એના કારણે આજે મનુષ્યોએ રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરવો પડે છે અને એના કારણે જે આ પાઠ છે એ પાઠની અંદર આપણને આ જે બાબતો છે એ બાબતોનું વર્ણન કરવામાં આવેલું છે હવે આપણે મિત્રો પાઠ છે એ પાઠ તરફ આપણે નજર કરીએ પાઠ છે આપણો 15મો જય પરાજયોવા જોઈએ આપણે ઉપરની પ્રસ્તાવનાથી અને દરેકને ખ્યાલ આવે યુદ્ધનું પરિણામ હંમેશા સદૈવ અત્યંત ભયંકર હોય છે છતાં મનુષ્ય સતત યુદ્ધ કરતો જ રહે છે આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર અને શસ્ત્રોને લીધે યુદ્ધ ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે તેનું વર્ણન આ પાઠમાં છે જો યુદ્ધનું પરિણામ હંમેશા માટે મિત્રો ભયંકર જ હોય છે અને એ યુદ્ધની અંદર મનુષ્ય એમાં યુદ્ધ કરતો રહ્યો છે એ ભલે પછી આધુનિક યુગ હોય કે પછી પ્રાચીન યુગ દરેક યુગની અંદર રાસાયણિક અને જે સેન્દ્રિય છે એ શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ અસ્ત્ર અને શસ્ત્ર બંનેનો ઉપયોગ કરી એનો એ અનિષ્ટકારક બને છે અને તેનું વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે પ્રાચીન સમયમાં યુદ્ધો થતા હતા અને તેમાં મોટો સહાર
नरसंहार પણ થતો હતો તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા પૃથ્વી જળ વાયુ આકાશ વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી તેઓ દૂષિત એટલે કે પ્રદૂષિત બન્યા છે દૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગોથી બીમાર પડે છે જો તમે જોવો છો ત્યારે કે ડાયાબિટીસ કેન્સર ત્યાર પછી સ્વાઇન ફ્લૂ ડેન્ગ્યુ આવા જે વિવિધ રોગો છે એ રોગો હવાના કારણે ફેલાય છે અને એ એક વ્યક્તિના શ્વાસમાંથી બીજા વ્યક્તિના શ્વાસમાં જાય એટલે એને સ્વાઇન ફ્લૂ થાય છે એને કેન્સરની અસર ડાયાબિટીસની અસર અને અત્યારના યુગમાં કોરોના એક વાયરસ જ છે કે કોઈ વ્યક્તિને કોરોના થઈ ગયો છે એને ખાલી સ્પર્શ કરો તો સ્પર્શ કરતાની સાથે બીજા વ્યક્તિને એ રોગ લાગુ પડે છે એ વાયરસ છે એના કારણે એટલે એ વધારેમાં વધારે સક્રિય બન્યો છે દૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો સાધ્ય રોગો બનીથી ભોગ બને છે અને સક્રિય યુદ્ધ જોડાયા ન હોય તો પણ મરણને મૃત્યુ પામે છે એટલું જ નહીં ભાવિની અનેક પેઢી સુધી આવા દુષ્પરિણામ માનવ જાતને ભોગવવાનો વારો આવશે એટલે આ બધા જે યુદ્ધ થાય અને એમાંથી જે શસ્ત્રોનો ઉપયોગ થશે અને એ શસ્ત્રો જ્યાં ફેંકવામાં આવશે અને એ જ્યાં પડશે એમાંથી નીકળેલી જે હવા છે એટલે કે જે કેમિકલવાળી હવા જ્યારે બહાર નીકળે છે ત્યારે એ દૂષિત કરે છે આવા દુષ્ટ પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય પણ તે જયને જય કહેવાય કે પરાજય એવો પ્રશ્ન થાય છે અને મિત્રો આવા જે દુષ્પરિણામો છે એ આપનારા યુદ્ધમાં ગમે તે પક્ષનો ભલે વિજય થયો હોય પણ તેને વિજય કહેવાય નહીં એને શું કહેવાય પરાજય કહેવાય એટલે મિત્રો પાઠમાં આવ્યું છે જય કે પરાજય હવે દાખલા તરીકે આપણે યુદ્ધ થાય છે હવે યુદ્ધ ગમે પક્ષે થાય એક તો નક્કી છે કે હાર જીત થવાની છે અને હાર થઈ તો એવા શસ્ત્રોનો પ્રયોગ કરવો જોઈએ નહીં જેનાથી જળ વાયુ આકાશ કે જમીનને નુકસાન થાય જો એને નુકસાન થશે તો એને ભોગવવાનો વારો કોને આવશે મનુષ્યને અને પશુ પક્ષીઓને કારણ કે આપણે પાણી પીએ છીએ તો પાણી કેમિકલો છે તો આપણે માંદા પડશું હવા જો દૂષિત હશે તો પણ માંદા પડશું અને જે ખોરાક લઈએ છીએ એ પણ દૂષિત હશે તો આપણે માંદા પડવાના છીએ અને આવા કારણે આકાશને છે એમાં જો ધુમાડો જશે તો એમાં જે વરસાદ પડે છે એ વરસાદ યોગ્ય સમયે થશે નહીં અને એના કારણે આ જે મનુષ્ય જાતને આવો સમય છે મુશ્કેલી ભર્યો એ સામનો કરવો પડશે મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેતો અર્જુન પૃથ્વી પર આવીને પ્રત્યક્ષ નિહાળે છે મહાભારતકાલીન એટલે કે પ્રાચીન સમયમાં જે મહાભારત થયું છે અને એ મહાભારતની અંદર જે યુદ્ધ થયું એ યુદ્ધને અને આધુનિક એટલે કે અત્યારના યુદ્ધના જે પરિણામો છે એ બંને વચ્ચે કયો તફાવત છે એ તફાવત જોવા માટે સ્વર્ગની અંદર રહેલો અર્જુન છે એ અર્જુન પૃથ્વી ઉપર આવીને એની નજર સમક્ષ પ્રત્યક્ષ જોવે છે અને જોયા પછી સ્વર્ગીય પાત્રને પૃથ્વી પર ઉતરી આવેલો કલ્પીને પર્વતમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્ટ પરિણામો તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે શું કહે છે કે અર્જુન છે એ સ્વર્ગમાં હતો કારણ કે મહાભારતને યુદ્ધ પૂરું થઈ ગયું એટલે અર્જુન સ્વર્ગમાં આવી ગયા પાંચે ભાઈઓ અને એ અર્જુન આજે આધુનિક સમયની અંદર યુદ્ધ થયું છે અને યુદ્ધ જોવા માટે એ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ઉતરી આવે છે અને આવી જે આજના યુગમાં યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધનો કેવું પરિણામ આવ્યું છે દુષ્ટ એટલે ખરાબ પરિણામ આવ્યું છે એ તરફ માણસને ધ્યાન દોરવામાં આવે છે અને એમને કહેવામાં આવે છે કે એ વખતનું યુદ્ધ અને અત્યારનું યુગમાં જમીન આસમાનનો ફરક છે કારણ કે એ વખતે પણ શસ્ત્ર અને અસ્ત્રનો ઉપયોગ થતો હતો પણ એ શસ્ત્ર અને અસ્ત્રના કારણે કોઈ પણ કુદરતી જે તત્વો છે એટલે કે આકાશ છે હવા છે પાણી છે અને જમીન એને કોઈ નુકસાન થતું ન હતું માણસોનો સહાર થતો હતો
માણસો નિરાધાર પણ બનતા હતા, પણ એના કારણે કોઈ બીજી મુસીબતો મનુષ્ય જાતને ભોગવવાનો વારો આવતો ન હતો. જ્યારે અત્યારે યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય છે. શું કહે છે કે એ વખતનો સમય હતો તો ત્યારે કોઈ નુકસાન થતું, પણ અત્યારનો આ સમય છે એ યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓ છે, એટલે કે જે માણસો છે એ માણસોને ભોગવવા પડે છે, અને એ દુઃખનો ખ્યાલ આજે આપણે જો નજર સમક્ષ જોઈએ ને તો આપણને ખબર પડે, બાકી આપણને ખબર પડતી આપણે બેઠા છીએ અને સરહદ ઉપર કોઈ જવાન આપણો છે એ સૈનિકને મારી નાખવામાં આવી અને ખુલ્લેઆમ કાપી નાખવામાં આવે તો એની વેદના એ સૈનિક જ જાણતો હોય છે, આપણે જાણી શકતા નથી. એમ અહીંયા મનુષ્ય છે એ મનુષ્ય ઉપર જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે મનુષ્ય જ જાણે છે, બીજા કોઈ જાણી શકતા નથી. તમે તો સાંભળ્યું છે પંજાબની અંદર જે ખેડૂતો છે એ ખેડૂતો પોતે આંદોલન કરે છે પણ એનું કોઈ સરકાર છે સાંભળતો નથી. કેટલાય જે આપણા ખેડૂતો છે એ ખેડૂતો પોતે અનશન ઉપર એટલે કે ખોરાક ઉપર વગર રહ્યા છે અને એના કારણે મૃત્યુ પામ્યા છે, છતાં પણ સરકાર એની પાછળ કોઈ નિર્ણય લઈ શકતી નથી. મિત્રો આવા કારણો પણ જવાબદાર હોઈ શકે, એટલે કહે છે કે યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય, કે આજના સમયમાં ભારત છે એની સાથે યુદ્ધ કરવા માટે ચીન અને પાકિસ્તાન તૈયાર છે, પણ આપણે યુદ્ધ નથી કરતા. એનું કારણ છે કે જો યુદ્ધ થશે તો માનવજાત તો મૃત્યુ થશે પણ આપણો દેશ કેટલાય વર્ષો સુધી ઊભો થઈ શકશે નહીં, એટલે એના કારણે મિત્રો અત્યારે યુદ્ધ થતા નથી, અને યુદ્ધ ન થાય તો એની પાછળનું પણ કારણ છે. એટલે અહીંયા એ બતાવ્યું છે અર્જુને કે યુદ્ધથી દૂર રહેવાની ભાવના જો મનુષ્ય કેળવે તો એ સારું છે, તે હેતુથી આ પાઠની કથાવસ્તુ વિચારવામાં આવ્યું છે. એટલે આજના સમયમાં મનુષ્યને એ બોધ આપવામાં આવ્યો છે કે જો આપણે લડશું તો કોઈ પણ બે પક્ષમાંથી એક પક્ષનો તો સંહાર થવાનો છે, પણ સંહાર થઈ છે કોણ થઈ છે તો કે મનુષ્ય જાતિનું, અને એ ન થાય એટલા માટે આપણને આ પાઠ છે એનો વિચય વસ્તુ એટલે કે કથાવસ્તુ છે એ આપણને સમજાવવામાં આવી છે. એટલે આપણા પાઠમાં આવ્યું છે જય કે પરાજય, કે આજના યુગની અંદર મનુષ્ય જીતે છે છતાં પણ જીતેલો મનુષ્ય પણ હારેલો હોય એવું માનવામાં આવે છે. શેના કારણે? તો આપણે ચોખ્ખું કીધું છે કે પૃથ્વી જળ વાયુ અને આકાશ વગેરે જે કુદરતી તત્વો છે એને કોઈ હાનિ થતી નથી, તે જેવા હતા એવા શુદ્ધ છે, પણ અત્યારના જમાનામાં જે રાસાયણિક શસ્ત્રો છે એના વધારે પડતા ઉપયોગને કારણે દૂષિત થયા છે, અને એ દૂષિત જળ અને વાયુના કારણે અનેક લોકો એ રોગી બન્યા છે. એટલે એવું ન બને એટલા માટે આજના સમયમાં યુદ્ધ ન થાય એવો આપણને આ પાઠ બોધ આપે છે. મિત્રો આ પાઠ છે એ આપણે એટલે સુધી રાખીએ છીએ. આભાર.